વેલકમ બેક. સવારે 10 ટકા ઈબીસી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરશે. મેડિકલના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને લાભ મળશે. વિદ્યાર્થીઓને 10% ઈબીસીનો લાભ મળશે. કેન્દ્રના નોટિફિકેશન પ્રમાણે ઈબીસી લાગુ કરવાની જાહેરાત. 10% અનામતનો કાયદો મંજૂર કરવામાં આવેલો, એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પણ 23/1/2019 રોજ ગુજરાત સરકારે પણ બિન અનામત જ્ઞાતિઓને 10% આર્થિક અનામત આપવા માટેનો કાયદો પસાર કર્યો, એને અમલમાં મૂકી દીધો છે. અને સરકારી ભરતી અત્યારે જે ચાલે છે એ બધામાં પણ આ 10% આર્થિક અનામત નો કાયદો લાગુ કરી અને લાભ આપવાની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. સમગ્ર દેશમાં ફરીથી ભારતીય જનતા પક્ષની માન્ય નરેન્દ્રભાઈના વડપણ હેઠળની સરકારની રચના થઈ ચૂકી છે. અને ચૂંટણી દરમિયાન જે આચારસંહિતા હતી એ આચારસંહિતા હવે પૂર્ણ થઈ છે. એટલે આજે આપની સમક્ષ મારે કેટલીક અગત્યની જે જાહેરાતો ગુજરાત સરકાર વતી અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વતી જે કરવાની છે એ આપના સમક્ષ રજૂ કરું છું. અત્યારે ધોરણ 12 ને અન્ય વર્ષોના શૈક્ષણિક પરીક્ષાઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. હવે મેડિકલ, એન્જિનિયરિંગ, આઈટી, અન્ય અભ્યાસક્રમોમાં શરૂ થઈ છે અથવા થવાની કાર્યવાહી ચાલી રહી છે. અને ટૂંક સમયમાં નવી પ્રક્રિયા, એડમિશન પ્રક્રિયા જ્યારે ચાલુ થાય એ પહેલા સમગ્ર દેશની અંદર બિન અનામત આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને જે પ્રવેશ મેળવવા માટે લાભો આપવાનો કાયદો આપણે પસાર કર્યો છે એ પ્રમાણે તાજેતરમાં ભારત સરકારે કેટલાક નોટિફિકેશન જાહેર કર્યા છે. મેડિકલ કાઉન્સિલ દ્વારા, ભારત સરકારના એચઆરડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે નોટિફિકેશન જાહેર થયા છે એમાં દરેક રાજ્ય સરકારોને મંજૂરી આપવામાં આવી છે કે દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યની અંદર આર્થિક રીતે બિન અનામત જ્ઞાતિઓની અનામત 10% કોટા એ હવે નવી પ્રવેશ પ્રક્રિયામાં પણ દાખલ કરે. એના અનુસંધાનમાં 3-1 દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈના અધ્યક્ષસ્થાને શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને સરકારના સિનિયર અધિકારીઓની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું. અને ગુજરાતમાં આ અનામત કેવી રીતે લાગુ કરવી, એનો શું શું અસરો થાય, સરકારની ગ્રાન્ટ લેતી સંસ્થાઓ અને જે સેલ્ફ ફાઇનાન્સ શૈક્ષણિક સંસ્થાઓ છે એના આ કાયદો કેવી રીતે લાગુ કરવો, એ બધી જ બાબતમાં ખૂબ ચર્ચા વિચારણા પછી રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો એ નિર્ણયને આજે કેબિનેટમાં પણ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા અને આરોગ્ય અને તબીબી શિક્ષણના અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિ દ્વારા પ્રધાનમંડળમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. અને આ પ્રેઝન્ટેશન બાદ આખી પ્રવેશ પ્રક્રિયાને સરકારની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે સ્વાભાવિક છે કે આ 10% અનામત જે વધી છે એને લાગુ કરવા માટે ભારત સરકારે જે મિકેનિઝમ ગોઠવ્યું છે અને પહેલાથી જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ કાયદો દાખલ થતા જે જાહેરાત કરી હતી કે કોઈ પણ જે અનામતનો લાભ મેળવતી જે જ્ઞાતિઓ કે સમાજો છે એને મળતી અનામતમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો ન થાય એ પ્રમાણે નવી 10% આર્થિક અનામત લાગુ કરવાની છે. એટલે એને ધ્યાનમાં રાખી અમારા અધિકારીઓએ જે
व्यवस्था ने जे मिकेनिजम गोठव्यु छे ए प्रमाणे जे वधारो करवो पड़े ए 10% आर्थिक अनामत नो लाभ आपवा माटे दाखला तरीके मेडिकल नी सीट होय तो 100 सीट नी मेडिकल कॉलेज होय तो एमा 10% नो अमल करवो होय आर्थिक अनामत नो तो सीटो 125 वधारवी पड़े। એટલા માટે 125 સીટો વધારવી પડે કે જે બીજી જ્ઞાતિઓ એસસી એસટી અને બક્ષી પંથને જે લાભ મળે છે 7%, 15% અને 27%, એ અનામતને કોઈ પણ રીતે સહેજ પણ નુકસાન ન થાય અને એ સમાજોની એ વર્ગની અનામતની સીટો જળવાઈ રહે એ પ્રમાણે અમે વ્યવસ્થા ગોઠવી છે અને એને અનુરૂપ હવે આપણે જે વધારો કરવાના છે એની થોડી થોડી હું તમને ડિટેલ સમજ આપું અને માહિતી આપું તો મોટાભાગની મેડિકલ કોલેજો 150 સીટની હોય છે પ્રથમ વર્ષ 150 સીટની મેડિકલ કોલેજ હોય તો ભારત સરકારના નિયમ પ્રમાણે સૌથી પહેલા તો ઓલ ઇન્ડિયા કોટાની સીટો એ બાદ કરવાની હોય છે એટલે ઓલ ઇન્ડિયા કોટામાં આ 150 સીટમાંથી 23 બેઠકો એ ભારત સરકાર દ્વારા ઓલ ઇન્ડિયા કોટા એ ભરવામાં આવે છે બાકીની જે સીટો વધે એમાં 51% સીટો જે બાકી રહે એટલે સીટની સંખ્યા થાય 65 એ 65 સીટો બિન અનામત વર્ગના એટલે કે ઓપન કેટેગરીના મેરિટ આધારિત જે વિદ્યાર્થીઓ આવતા હોય એમને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવે છે 27% એસસીબીસી અનામત જે છે બક્ષીપંચ જેને આપણે કહીએ છીએ એમાં 34 સીટો થાય છે 15% એસટી અનામત જે ગણીએ તો એમાં 19 સીટો થાય છે અને 7% એસસી સીટ અનામત ગણીએ તો 9 સીટો થાય છે હવે આપણે 10% ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ રિઝર્વેશન જે છે એને લાગુ કરવા માટે આપણે 150ની સામે જે સીટો વધારીશું એ 125% સીટો વધારીશું એટલે 150 સીટની જે મેડિકલ કોલેજ હોય એ હવે આપોઆપ ભારત સરકારની મંજૂરી આપણે લઈ લીધી છે એમસીઆઈની મંજૂરી લઈ લીધી છે એ સીધી 185 સીટો થશે એટલે કે આપણને 35 સીટોનો એમાં વધારો થશે આ 35 સીટોમાંથી ઓલ ઇન્ડિયા કોટાની જે છે એ સીટો અગાઉ જે 23 હતી એ વધારો થઈ હવે 28 સીટ થશે ઓલ ઇન્ડિયા કોટાની 41% જે ઓપન કેટેગરીની સીટો છે એ 65 રહેશે 10% ઈડબ્લ્યુએસની એટલે કે આર્થિક રીતે 50 બિન અનામત જ્ઞાતિઓ આ 10% એ વખતે જ મળવાની છે કે જે વર્ગને કોઈ પણ પ્રકારના રિઝર્વેશનનો અનામતનો લાભ નથી મળતો એ વર્ગના વિદ્યાર્થીઓને જ મેરિટના આધારે આ અનામતનો લાભ મળવાનો છે એટલે એમના માટે 15% સીટો એ રિઝર્વ રાખવાની રહેશે બક્ષી પંચમાં એસસીબીસીમાં આપણે જે 34 સીટો અનામત રહેતી હતી એમાં પણ હવે વધારો થઈ અને 42 સીટ થશે 15% એસટી સીટ જે અગાઉ 19 સીટો રહેતી હતી એમાં વધારો થઈ એ 24 સીટ થશે અને 7% એસસી સીટ જે અગાઉ 9 સીટ અનામત રહેતી હતી એમાં 2 સીટનો વધારો થઈ એ 11 સીટ થશે આમ 150 બેઠકો એટલે કે 150 બેઠકોની મેડિકલ કોલેજમાં 10% આર્થિક અનામતનો લાભ આપવા માટે 150 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ હવે 185 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ બનશે અને મેં આંકડો આપ્યો એ પ્રમાણે ની સીટોનું એમાં વર્ગીકરણ થશે એ પ્રમાણેના પ્રવેશ આપવામાં આવશે હું ફરીથી આપના માટે હવે 185 પ્રમાણેની જો માહિતી આપો
तो 185 सीटमांथी 28 सीट ऑल इंडिया कोटा में जशे, 41% प्रमाणे 65 सीट बिन अनामत एटले के ओपन केटेगरी में रहेशे, 10% सीट ईडब्ल्यूएस में आर्थिक पछात वर्गना विद्यार्थियों माटे 15 सीट आ नवी आखी केटेगरी उभी थई छे, ये 15 सीट रहेशे, 27% ईबीसी अनामत में 42 सीट थशे, 15% एसटी अनामत में 24 सीट थशे, 7% एससी अनामत में 11 सीट थशे, आम कुल 157 सीट ये गुजरात राज्यना विद्यार्थियों द्वारा भरवामां आवशे अने 28 सीट भारत सरकारना कोटामांथी भरवामां आवशे। आज प्रमाणे आपणा गुजरातनी जे मेडिकल सीटो छे एनी जो केटली संख्या वधशे तो हवे आपने हूँ एनी माहिती आपू। साथे साथे बीजा एक आनंदना समाचार पण, गुजरात में मेडिकल में एडमिशन मेळवा इच्छता विद्यार्थियों माटे मारा आपवा छे के अमरेली में नवी मेडिकल कॉलेज माटेनी मंजूरी भारत सरकार पासे आपणे मांगेली अने जे ब्राउन फील्ड पॉलिसी गुजरात सरकार ना आरोग्य विभागे 2 वर्ष पहला अमल में मूकी छे के राज्य सरकार नी सिविल हॉस्पिटल नो उपयोग करवानो, ये जग्या ये संस्था ने राज्य सरकार फाळवी आपे तो दरेक दर्दीनी दरेक प्रकारनी सारवार विना मूल्य करवानी सरकारनी पद्धति प्रमाणे ये चालू रहे अने जे नवी मेडिकल कॉलेज थाय एनो टीचिंग स्टाफ नॉन टीचिंग स्टाफ एनी शुरुआत में ग्रांट राज्य सरकार आपे अने पाछळथी बधीज खर्चो ए नवी संस्थाए भोगवानो थाय अने फी कमिटी जे फी नक्की करे ए मेडिकल कॉलेजनी एनी आवक पण ए संस्थाने मळे, એટલે સરકાર અને સંસ્થા પીપીપી ધોરણે આ બ્રાઉન ફિલ્ડ જે આપણે નવું પોલિસી ગુજરાતમાં અમલમાં મૂકી છે જેના અંતર્ગત અત્યારે દાહોદમાં મેડિકલ કોલેજ ચાલુ થઈ ચૂકી છે, પાલનપુરમાં મેડિકલ કોલેજ ચાલુ થઈ ચૂકી છે અને હવે અહીંયા આપણે અમરેલીમાં આ ત્રીજી મેડિકલ કોલેજ ચાલુ થઈ છે અને ગ્રીન ફિલ્ડમાં તાજેતરમાં દરિયાતની મેડિકલ કોલેજને પણ ભારત સરકારે પરવાનગી આપી છે, એટલે આજે અમરેલીની મેડિકલ કોલેજને પરવાનગી મળતા નવી વધારાની 150 સીટની મંજૂરી મળી છે, પણ આ નવું આપણે જે અનામતનું ધોરણ આર્થિક અનામતનું લાગુ કરી એની મંજૂરી હવે સીધે સીધી 185 સીટ એમને ભરવાની થશે, એટલે આમ જોઈએ તો ગુજરાતમાં જે 4350 મેડિકલ સીટ અગાઉ હતી હવે 10% અનામતને અમલમાં મૂકવા માટે ભારત સરકારે જે વ્યવસ્થા મંજૂર કરી છે અને મેં આપને અગાઉ કહ્યું એમ 150 સીટની મેડિકલ કોલેજ એ સીધી 185 સીટની મેડિકલ કોલેજ થઈ જાય છે, એ રીતે જોઈએ તો ગુજરાતમાં હવે અત્યાર સુધી જે 4350 બેઠકો મેડિકલની હતી અમરેલી સિવાયની, અમરેલીની આજે ઉમેરવાની છે, એમાં હવે આ વર્ષે સીધે સીધો 914 નવી સીટોનો ઉમેરો થશે, એક મેડિકલ કોલેજ 150 સીટની બનાવવી હોય તો લગભગ 500 કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચ થતો હોય છે, ત્યારે આ 10% આર્થિક અનામતનો લાભ આપવા માટે ભારત સરકારે જે આખી વ્યવસ્થા ઊભી કરીને મંજૂર કરી છે એના કારણે ગુજરાતમાં હવે કોઈ પણ નવી મેડિકલ કોલેજ બનાવ્યા સિવાય કોઈ નવું મૂડીરોકાણ ખર્ચ કર્યા સિવાય આપણને 914 નવી સીટો આ વર્ષથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પ્રાપ્ત થશે, એટલે સ્વાભાવિક છે કે 1000 કરતા વધુ વિદ્યાર્થીઓ ગુજરાતના આ વર્ષે મેડિકલમાં પ્રવેશ પાસ મેળવી શકશે। હવે જો નવો આંકડો હું આપને આપું તો ગુજરાતની મેડિકલ સીટો 5264 થશે, એમાં અમરેલીની 185 બેઠક ઉમેરવાની થશે, એવી રીતે ડેન્ટલ કોલેજ તો આ જ ફોર્મ્યુલા પ્રમાણે ડેન્ટલની પણ 1140 સીટ હતી
એમાં 220 સીટનો વધારો થશે એટલે હવે ગુજરાતમાં ડેન્ટલની 1360 સીટો થશે. આયુર્વેદિક જે કોલેજો છે મેડિકલ કોલેજો એની 1780 બેઠકો ગુજરાતમાં છે, હવે એમાં 335 બેઠકોનો વધારો થશે એટલે આયુર્વેદમાં પણ આપણે 2115 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકીશું. હોમિયોપેથીની અત્યારે 3525 બેઠકો છે, હવે નવા ઈડબ્લ્યુએસની 10% સીટો વધશે અને એના કારણે જે વ્યવસ્થા છે એ પ્રમાણે નવી 635 સીટો વધશે એટલે હોમિયોપેથીમાં પણ 4160 બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. નર્સિંગ જે આપણી કોલેજો છે એ નર્સિંગ કોલેજની ગુજરાતમાં 16240 બેઠકો અત્યારે છે, એમાં વધારો 3735 સીટનો થશે એટલે હવે 19975 નર્સિંગ અભ્યાસક્રમ માટે ભાઈઓ અને બહેનોને આપણે પ્રવેશ આપી શકીશું. ફિઝિયોથેરાપીમાં અત્યારે 4535 બેઠકો છે, એમાં 900 બેઠકોનો વધારો થશે એટલે 5435 વિદ્યાર્થીઓને આપણે ફિઝિયોથેરાપી કોલેજોમાં પ્રવેશ આપી શકીશું. અન્ય જે પેરામેડિકલ સીટો છે એની કુલ 320 સીટો છે, એમાં 70 સીટોનો વધારો થશે એટલે 390 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકીશું. આમ આખા ગુજરાત રાજ્યની અંદર અમારા આરોગ્ય વિભાગ મેડિકલ એજ્યુકેશન અંતર્ગત જે મેડિકલ કોલેજથી માંડી ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય નાના નાના જે પેરામેડિકલ ડિગ્રી કોર્સ છે એ વધારો કરીએ તો અત્યાર સુધી બધી થઈને 31890 બેઠકો હતી, એમાં 6809 બેઠકોનો ઉમેરો થશે અને હવે ગુજરાતના 38699 વિદ્યાર્થીઓને આપણે આરોગ્ય વિભાગ હસ્તકની તબીબી શિક્ષણને લગતી સંસ્થાઓમાં પ્રવેશ આપી શકીશું. આનો બીજો મોટો ફાયદો જે વિદ્યાર્થીઓને અને વાલીઓને થવાનો છે એ પણ આપણા માધ્યમથી હું પ્રજા સમક્ષ પહોંચાડવા માંગુ છું. આ બધી જે સીટો છે એ મોટા ભાગની સરકારી મેડિકલ કોલેજોની સીટો છે અથવા સરકારની જે અમારી જીએમઆરએસ સોસાયટી છે કે જે ખૂબ જ વ્યાજબી ફી લઈ અને મેડિકલનો અભ્યાસક્રમ નો વિદ્યાર્થીઓને લાભ આપે છે. આ ખૂબ ઓછી ફી વાળી મેડિકલ કોલેજોની અને સરકારી મેડિકલ કોલેજોની એ સીટોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે એટલે જે તેજસ્વી વિદ્યાર્થીઓ હવે 1000 કરતા વધુ આ વર્ષે જે નવો પ્રવેશ મેળવશે એમને કોઈ મોંઘી કે ઊંચી ફી આપતી ખાનગી મેડિકલ કોલેજોમાં ઓછું જવું પડશે, પણ 1000 વિદ્યાર્થીઓને સરકારની ખૂબ જ ઓછા ફી વાળી અથવા વ્યાજબી ફી વાળી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળશે એટલે ખૂબ મોટો લાભ વાલીઓને અને વિદ્યાર્થીઓને. ન્યાજ વિશે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે એનસીપી નેતા રેશમા પટેલ ફોન લાઈન પર જોડાયા છે. રેશમા, સૌથી પહેલો આપણે સવાલ એ કે જે રીતે નાયબ મુખ્યમંત્રી આ પ્રેસ કોન્ફરન્સ કરી છે એબીસીને લઈને અને હવે જયારે તેનો લાભ ગુજરાતને મળવા જઈ રહ્યો છે, જે તે સમયે આંદોલનની શરૂઆત થઈ ત્યારથી લઈ તમે જે રીતે લડત આપી, લાગી રહ્યું છે કે લોકો આનાથી સંતુષ્ટ થશે એબીસીથી? જી, જોઈ કોઈ પણ વસ્તુ મળતી હોય છે તો લોકોના હિતમાં મળતી હોય છે, કોઈ પણ યોજના હોય તો હંમેશા લોકો ખુશ હોય છે એટલે એના વિષય ઉપર આપણે એની ખુશી અને દુઃખીની વાત કરવી કરતા એના કરતા હું એવું કહીશ કે યોગ્ય રીતે લાગુ પડે અને લાભાર્થીઓને લાભ મળે એમાં કોઈ આટીઘૂટી ના હોય. કારણ કે ઘણી બધી વાર લાગુ કરવાની જાહેરાતો થઈ જાય, લાભ લેવા જઈએ છીએ ત્યારે એના સર્ટિફિકેટોથી લઈ એના ડોક્યુમેન્ટેશનમાં એટલી બધી પીંચણ હોય છે કે લોકો કંટાળી અને સાઈડમાં ગુજરાત સરકાર પાસેથી અને કેન્દ્ર સરકાર પાસેથી કે આ યોજનાઓ એટલી સરળ બનાવે કે જેથી કરીને વિદ્યાર્થીઓએ આપેલો અત્યાર સુધીનો ભોગ એડે ના જાય અને એમને ફાયદો મળે. બિલકુલ, એક આંદોલનકારીથી આપ નેતા બનવા સુધી પહોંચ્યા છો, આ જે પણ ગોઠવાશે આ તમામ જે વિગતો છે તે લોકો સુધી પહોંચાડવા માટે આપ કઈ કઈ કામગીરી કરશો? ચોક્કસ
છે કે યોજનાઓ આવે તો એને ગામ સુધી પહોંચાડીએ, કારણ કે સરકાર શ્રી એ કરવામાં નિષ્ફળ રહેશે અમને ખબર છે. અત્યાર સુધી ઘણી બધી યોજનાઓ આવી છે, પરંતુ અમે તો એના મૂળમાંથી નેતા બન્યા છીએ, અમારો જન્મ જ આંદોલનમાં થયો છે, એટલે ચોક્કસ રીતે ગામડે ગામડે કેમ્પેનિંગ કરી અને એનસીપીની પૂરી ટીમ જશે અને એનો લાભ સરળતાથી લોકો કઈ રીતે લે એના માટેના પૂરેપૂરા અમે પ્રયાસો કરીશું. મારા મત વિસ્તાર, લોકસભા વિસ્તાર અને માણાવદર વિસ્તારમાં પણ હું વિશેષ રૂપે ધ્યાન આપી અને યોજનાઓ એમના સુધી પહોંચે એવા મારા સકારાત્મક પ્રયાસો રહેશે. એનસીપી નેતા રેશમા પટેલ જોડાયા હતા, જેમણે કહ્યું કે સરકાર આ રીતે વાયદાઓ તો ખૂબ કરે છે પરંતુ આવનારા સમયમાં સરકારી કોલેજમાં પ્રવેશ મળશે એટલે ખૂબ મોટો લાભ એમના વાલીઓને પણ, આર્થિક રીતે ફીની બચત થશે અને નવા હજારો વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રવેશ મેળવી શકશે. જો હું તમને સામાન્ય માહિતી આપું તો હવે ગુજરાતમાં જે બેઠકોમાં વધારો થયો છે એ વધીને અગાઉ જે બેઠકો હતી એની સામે 44,000 જેટલી નવી બેઠકો આપણને દરેક ફેકલ્ટીમાં ભેગી થઈ, એક સાથે 44,000 સરકારની અને ગ્રાન્ટેબલ કોલેજોની એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. એટલે 10% આર્થિક અનામતનો લાભ આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારે નિર્ણય કર્યો હતો, એ નિર્ણય ગુજરાતમાં આપણે લાગુ કરી રહ્યા છીએ. એડમિશન પ્રક્રિયા મેડિકલ કોલેજોમાં અને મેડિકલ કોલેજને સંલગ્ન જે અમારા અભ્યાસક્રમો છે એમાં ચાલુ થઈ જશે, ટૂંક સમયમાં એની અમલવારી થશે. અને જે શિક્ષણ વિભાગ હસ્તગત જે એડમિશન પ્રક્રિયા છે એ પણ ટૂંક સમયમાં ચાલુ થશે. એટલે હજારો વિદ્યાર્થીઓને ગુજરાતમાં ખૂબ ઓછા ફીથી ખૂબ સારી રીતે 10% આર્થિક અનામત જે વર્ગના વિદ્યાર્થીઓને અત્યાર સુધી કોઈ પણ રિઝર્વેશનનો લાભ નથી મળતો એમને 10% રિઝર્વેશનનો લાભ પણ મળતો થશે. આપને યાદ કરાવું અને ફરીથી આપના માધ્યમથી ગુજરાતના નાગરિકોના ધ્યાન ઉપર મૂકું કે ગુજરાત સરકારે અગાઉ જ એ નિર્ણય કર્યો છે કે 8,00,000થી ઓછી આવક ધરાવતા પરિવારના વ્યક્તિઓને આપણે આર્થિક અનામત રીતે લાભાર્થીની વ્યાખ્યામાં એમને માન્ય ગણ્યા છે. એટલે 8,00,000થી ઓછી આવક ધરાવતા હોય અને કોઈ પણ જાતનું કોઈ અનામતનો લાભ ન મેળવતી જ્ઞાતિમાં આવતા હોય એવા બધા જ વિદ્યાર્થીઓને આ વર્ષથી 10% આર્થિક અનામતનો લાભ મળશે. આ લાભ આપવા માટે અન્ય વિદ્યાર્થીઓની પણ સીટોમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થશે. અને ફરીથી યાદ કરાવું કે અમરેલીની 150 સીટની મેડિકલ કોલેજને ભારત સરકારે પરમ દિવસે જ 28 તારીખે મંજૂરી આપી દીધી છે. એ કોલેજનું નામ છે શારદાબા મેડિકલ કોલેજ અમરેલી. એટલે અમરેલીમાં પણ, સૌરાષ્ટ્રમાં પણ એક નવી મેડિકલ કોલેજ વધશે અને ત્યાં આગળ હોસ્પિટલ અન્ય સુવિધાઓ પણ એની સાથે મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હોય છે. એટલે આપોઆપ દર્દીઓને પણ મોટા પ્રમાણમાં સ્પેશિયાલિટી સારવાર અને સુપર સ્પેશિયાલિટી સારવારનો લાભ મળશે. આમ મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે, મેડિકલ કોલેજોના ક્ષેત્રે 10-15 વર્ષ પહેલા ગુજરાતમાં ફક્ત જે 2,000 જેટલી મેડિકલ સીટો હતી એ હવે અમારા ભારતીય જનતા પક્ષની સરકારના શાસનમાં અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે નવી મંજૂરીઓ આરોગ્ય વિભાગ તરફથી ભારત સરકારે મેડિકલ કાઉન્સિલ દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે એના કારણે ગુજરાતને નવી મેડિકલ કોલેજો મળી અને હવે લગભગ 5,000 કરતાં વધુ મેડિકલ સ્ટુડન્ટ ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે. એની સાથે સાથે પીજી સીટોમાં પણ, પોસ્ટ ગ્રેજ્યુએટ સીટોમાં પણ આવનાર સમયમાં વધારો થશે. એટલે ગુજરાત ભારતની અંદર મેડિકલ એજ્યુકેશન માટે પણ એક ખૂબ મોટું રાજ્ય બનશે અને એનો લાભ નવી પેઢીના આપણા તેજસ્વી હોશિયાર વિદ્યાર્થીઓ જે ડોક્ટર બનવા માગે છે કે કોઈ પણ
ફેકલ્ટીમાં જવા માંગે છે, એન્જિનિયર થવા માંગે છે, એમનો ખૂબ મોટો લાભ આ નવા નિયમોથી અને અમારી નવી વ્યવસ્થાથી થશે એવી હું આશા રાખું છું. સાહેબ, આ લોકોને પેલો મુખ્યમંત્રી સ્વાવલંબનનો લાભ મળવા? અત્યારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના એ અમલમાં છે જ. એવી જ રીતે ભલે મેડિકલ કોલેજ વધે, મેડિકલ કોલેજમાં મફત સારવાર આપતી 300 પથારીની હોસ્પિટલથી શરૂઆત થાય. પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આગલી સરકારમાં, ગત સરકારમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એક એક પરિવાર દીઠ લગભગ ગુજરાતના 2.25 કરોડ લોકોને જેનો લાભ મળે છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જે અમલવારી વર્ષે 5 લાખ રૂપિયાની વિના મૂલ્યે તમામ પ્રકારની આરોગ્ય સારવાર, ઓપરેશન, દવાઓ વગેરે મફત આપવાની જે યોજના અમલમાં મૂકી છે એ પણ ચાલુ રહેશે. ગુજરાત સરકારની અતિ લોકપ્રિય અને ખૂબ માનવતાને વરેલી અમારી વાત્સલ્ય યોજના પણ યથાવત ચાલુ રહેશે. એટલે ગુજરાત સરકારની બધી જ યોજનાઓ અત્યારે યથાવત ચાલુ રહેશે અને મેડિકલ એજ્યુકેશનમાં પણ વધારો થશે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને ભારતની બહાર પરદેશમાં, ચીન, ફિલિપીન્સ, બીજા દેશોમાં જઈ, રશિયા વગેરેમાં જઈ અને એબીસીને લઈને